ચર્ચા જોઈએ તો દિવાળીના વેકેશનમાં ગામડે જવાના ઉત્સાહ લોકોમાં જોવા મળતા હોય છે. મહત્વનું છે કે જે લોકો બહાર ગામથી અમદાવાદ ખાતે આવીને રહેતા હોય છે, ધંધાર્થના જો વાત કરીએ તો કામ ધંધે જનારા લોકો જે હોય છે તે લોકોને ગામડે જવા માટે અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. તો અમદાવાદ ખાતે દિવાળી વેકેશનમાં ગામડે જવાનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. તો લોકોમાં ગામડે જઈને ઉજવણી કરવાનો અનેરો ઉત્સાહ હોય છે. તો મહત્વનું છે કે ધંધાર્થે આવેલા લોકોમાં પોતાના વતન જવાનો ઉત્સાહ હોય છે. તો પરિવાર સાથે ઉજવણી કરવા ટ્રેનમાં બુકિંગ કરાવ્યા છે, જ્યારે વેઇટિંગના કારણે લોકોમાં કન્ફર્મ ટિકિટ માટે ચિંતા પણ જોવા મળી રહી છે. તો મોટાભાગની ટ્રેનોમાં 185-200નું વેઇટિંગ પણ સામાન્ય રીતે જોવા મળી રહ્યો છે. તો જયપુર, લખનૌ, ચંદીગઢ અને દિલ્હી તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તો સૌથી વધુ વેઇટિંગ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર જતી ટ્રેનોમાં જોવા મળી રહ્યું છે, જ્યારે યોગા એક્સપ્રેસ અને અમદાવાદ લખનૌ એક્સપ્રેસમાં વેઇટિંગ જોવા મળી રહ્યો છે. તો આશ્રમ એક્સપ્રેસમાં વેઇટિંગ 200ને પાર જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે જ્યારે આવનાર દિવાળી વેકેશનમાં ગામડે જવાનો લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે, ધંધાર્થે આવેલા જે લોકો હોય છે પોતાના વતન જવાનો તેમનામાં અનેરો ઉત્સાહ હોય છે. જેને લઈને ટ્રેનમાં બુકિંગ કરાવવા માટે પણ ભારે ભીડ જોવા મળી રહી છે. વેઇટિંગના કારણે લોકોમાં કન્ફર્મ ટિકિટની પણ ચિંતા જોવા મળી રહી છે. તો દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ટિકિટ બુકિંગ માટે પણ લાઈનો લાગી છે, જ્યાં જયપુર, લખનૌ, ચંદીગઢ અને દિલ્હી તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. તો મોટાભાગની ટ્રેનોમાં 150-200નું વેઇટિંગ પણ જોવા મળી રહ્યું છે. તો સૌથી વધુ વેઇટિંગની જો વાત કરીએ તો દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં જોવા મળી રહ્યું છે, જ્યારે યોગા દિવાળી નજીક આવતાની સાથે જ ટ્રેનોમાં અત્યારથી જ વેઇટિંગ જે લિસ્ટ છે તે વધી ગયું છે. અમદાવાદથી જુદી જુદી જગ્યાએ જતા જે લોકો છે, પરિવારજનો છે, તેમાં પણ જે વેઇટિંગ લિસ્ટ છે ટ્રેનોની તે વધી ગયું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ તેમજ બિહાર જતી જે ટ્રેનો છે તેમાં પણ લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. ટ્રેનોમાં 150-200 જેટલું જે વેઇટિંગ છે તે અત્યારથી જોવા મળ્યું છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુદી જુદી ટ્રેનોમાં જે વેઇટિંગ લિસ્ટ છે તે વધી ગયું છે. જો કે તંત્ર દ્વારા જે એક્સ્ટ્રા કોચ જે છે તે પણ લગાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ અમદાવાદથી જુદી જુદી જગ્યાએ જે લોકો જે છે તે પોતાના વતનમાં જતા હોય છે ત્યારે દિવાળી સમયે તમામે તમામ જે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ વધારે જોવા મળી રહ્યું છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો મતલબ છે કે દિવાળી વેકેશનને લઈને ગામડે જવાનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. મોટા પ્રમાણમાં જ્યારે ટ્રેનોની ટિકિટ બુક થઈ રહી છે, જ્યારે વેઇટિંગમાં પણ 150-200નું સામાન્ય રીતે આ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. યોગા એક્સપ્રેસ, અમદાવાદ લખનૌ એક્સપ્રેસમાં વેઇટિંગ જોવા મળી રહી છે, સાથે જ આશ્રમ એક્સપ્રેસમાં પણ વેઇટિંગ 200ને પાર જોવા મળી રહી છે. તો દિવસે ને દિવસે વધી રહેલા ગુનાઓમાં વધુ એક હત્યાનો બનાવ ઉમેરાયો છે. મહત્વનું છે કે અમદાવાદ ખાતે અમદાવાદના રામોલ વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક મહિલાની હત્યા કરવાનો